નમસ્કાર, આજે તારીખ 14 માર્ચ ગુરુવાર. નોમત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. જામનગરના બર્ધન ચોકમાં કાયમી ટ્રાફિકની સમસ્યા છે. ગઈકાલે પોલીસે એક ટુ વ્હીલર ડિટેન કરતા વિવાદ થયો હતો. સ્થાનિક વેપારીઓએ પોલીસ સ્ટેશને રજૂઆત કરી હતી, જે વખતે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. લાઠીચાર્જથી વેપારીઓએ ક્રોધપૂર્વક બંધ પાડ્યો હતો. આખો મામલો બગડતા એસપીએ વેપારીઓને આશ્વાસન આપ્યું હતું, જેને પગલે મામલો થાળે પડ્યો હતો. ભાજપના હાલારના નિરીક્ષકો મનસુખ માંડવિયા, રમણ વોરા અને બીનાબેન આચાર્ય આજે ઓખા આવ્યા હતા. નિરીક્ષકોએ જામનગર બેઠક માટે સેન્સ લીધી હતી. આવતીકાલે નિરીક્ષકો જામનગર આવશે. દ્વારકાના મંદિર ચોકમાં કીર્તિબેન જાખરીએ આજે ઝેરી દવા ગટગટાવી હતી. તેમને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડાયા છે. આ મહિલા 56 સીડી પાસે પ્રસાદી વેચવાનું કાર્ય કરતા હતા. ખંભાળિયાના ધરમપુર ગ્રામ પંચાયતે ઐતિહાસિક નિર્ણય કર્યો છે. ગ્રામ પંચાયત વર્ષ 2017-2020 સુધીની 3 વર્ષની ગ્રાન્ટ પાણી પ્રોજેક્ટમાં વાપરશે. સમગ્ર પ્રોજેક્ટ 3 તબક્કામાં સાકાર થશે. ગામમાં જળ સંકટ મુદ્દે સરકાર દ્વારા કોઈ કામગીરી ન થતાં સ્થાનિક આગેવાનોએ આ પગલું ભર્યું છે. આ પ્રોજેક્ટથી ધરમપુરનું જળ સંકટ દૂર થશે. જામનગરની મોટી હવેલીમાં આજે હોરી ધમાર રસિયાનો કાર્યક્રમ છે. મોટી હવેલીના વલ્લભ ચોકમાં આ પુષ્ટિ માર્ગીય ઉત્સવ ઉજવાશે. 108 ગોસ્વામી શ્રી હરિરાયજી મહારાજ તથા ગોસ્વામી શ્રી વલ્લભરાયજી મહોદય ધમાર રસિયાનું ગાન કરશે. સમગ્ર હાલારમાંથી વૈષ્ણવો આ ઉત્સવ માટે ઉમટ્યા છે. આ હતા આજના મહત્વના સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.